મજામાં તો છો ને ઓકે જો તમે મજામાં હોય આઈએ એકદમ મજામાં ઓકે લાસ્ટ વિડિયો ની અંદર આપણે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ શીખ્યા થોડી એની વાત કરી લઈએ યાદ તો છે ને રોકડ વ્યવહારમાં આપણે કંઈક યાદ રાખ્યા હતા અમુક પાંચ શબ્દો કે જે વ્યવહારની અંદર રોકડ આવે ચેક આવે મળ્યા હોય ચૂકવ્યા હોય ભર્યા હોય આ પાંચ શબ્દોનો ઉલ્લેખ થતો હોય કે પછી પાંચમાંથી એક પણ શબ્દનો ઉલ્લેખ ન થાય તો એવા વ્યવહારને આપણે રોકડ વ્યવહારની અંદર ગણતરીમાં લીધા ત્યાર પછી ઉધાર વ્યવહાર કે જેની અંદર રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય ફક્ત ને ફક્ત વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય તો એ આપણો રોકડ વ્યવહાર હતો સોરી એ આપણો ઉધાર વ્યવહાર હતો કારણ કે ઉધાર વ્યવહારમાં જ વ્યક્તિ આવે અને વ્યક્તિને જ્યારે આપણે રૂપિયા બાકી રાખ્યા હોય તો પછી દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો તો એ પણ યાદ રાખવાનું રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય કે પછી દેવાદાર કે લેણદારનો સંબંધ ઉભો થાય તો આ બધા ઉધાર વ્યવહારમાં આપણે ધ્યાનમાં રાખ્યા હવે શરૂઆત કરીએ આજના લેક્ચરમાં તો આજના લેક્ચરની અંદર આપણે કંઈક અલગ ટાઈપનો ટોપિક જેની થિયરી છે તમારે એ ભણવાની છે ખરેખર જ અત્યારની છે પાછી જેવી તેવી થિયરી નથી સમજાય એવી છે હા એ ગેરંટી એકદમ સેગી રીતે તમે સમજીશો પણ જોઈ તો પડે ને સમજવું તો પડશે ને તો તમે સમજશો ને ઓકે તો એનું નામ છે વાઉચર હા એટલે તમે તો જાણો છો પહેલા ચેપ્ટરમાં આવ્યો તું ને પારિભાષિક શબ્દો પારિભાષિક શબ્દમાં આવી ગયો યાદ તો છે ને વાઉચર જેને તમે બીજું શું કહેતા હતા બિલ પોચ પાવતી રસીદ ભરતિયું બધા એના બીજા નામો છે વાઉચર ના ઓકે યાદ રાખજો શું બિલ કે પોચ કે પાવતી કે રસીદ કે ભરતિયું કે એનો મતલબ વાઉચર એની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી ઓકે નથી ખબર વાંધો નહીં અહીંયા આગળ આપણે જોઈ લઈશું તો અહીંયા આપણે વ્યાખ્યા જોવા માટે થોડી હું ધ્યાન આપો તો વાઉચર વાઉચર એટલે કે ચોપડે નોંધેલ વ્યવહારને સમર્થન આપતો મૂળભૂત દસ્તાવેજ એને કહેવાય વાઉચર તમારા ધંધાની અંદર જે ચોપડે નોંધ થયેલી છે વ્યવહારની એ વ્યવહારને સમર્થન આપતો મૂળભૂત દસ્તાવેજ બોલે તો વાઉચર વાઉચર એક પ્રકારનું બિલ છે જેના આધારે આપણે હિસાબો લખતા હોઈએ છીએ ચોપડામાં તો એ બિલના આધારે તમને ખબર પડે કે તમે કયો વ્યવહાર લખ્યો છે બિલના આધારે સમર્થન મેળવી શકો કે આ ખરીદીનો વ્યવહાર છે રોકડનો વેચાણનો એમ શોર્ટ એની વ્યાખ્યા યાદ રાખજો કે ચોપડે નોંધેલ વ્યવહારની સમર્થન આપતો મૂળભૂત દસ્તાવેજ બોલે તો વાઉચર અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે વાઉચર એટલે કે હિસાબી પદ્ધતિનો આધારસ્તંભ કોઈ પણ પ્રકારના તમારે હિસાબો લખવા હોય તો વાઉચર બિલ પોચ પાવતી ભરતિયાની જરૂર પડે પડે ને પડે જ કોઈ પણ ધંધો એના વગર હિસાબો લખી શકો ઓકે તો હિસાબો લખવા માટેનો એક આધારસ્તંભ બોલે તો વાઉચર એનાથી થોડું એવું આગળ કેવું હોય તો હિસાબો લખવા માટેનો પ્રથમ પગથિયું પ્રથમ પગથિયું તમારે હિસાબ લખવો છે તો પહેલું જ બિલ જોઈ આધારસ્તંભ તો છે જ એના આધારે જ હિસાબ લખાય પણ પહેલું જ પગથિયું છે હિસાબ લખવા માટેનું હિસાબો બિલ ના હોય તો તમે આગળ વધી જ ના શકો ચેક બેલેન્સ શીટ સુધી પાકા સરવૈયા સુધી તમે જઈ જ ના શકો બિલ ના હોય તો
વાઉચર ના હોય તો હિસાબો લખવાની શરૂઆત જ જેમ આપણે ચેક પહેલા માળે જવું હોય કે બીજા માળે જવું હોય કે તમારા ફ્લેટમાં પાંચમા માળે જવું હોય તો પગથિયેથી જવાનું હોય તો પહેલું પગથિયું તો ચડવું પડે ને પછી તમે પહેલો માળે આવો બીજા માળે આવો ચોથા માળે આવો પછી પાંચમા માળે પહોંચો તો તો પાંચમા માળે સુધી તમારા ઘર છે તો ત્યાં સુધી પહોંચવા માટે જો સીડીનો ઉપયોગ કરવો હોય તો પહેલો પગથિયું ચડવું પડે તો એવી જ રીતે હિસાબોમાં જ્યારે તમારે પાકા સરવૈયા સુધી પહોંચવું હોય વાસ્તવિક હિસાબો સુધી પહોંચવું હોય તો પછી પહેલો પગથિયું બોલે તો વાઉચર તમારી પાસે હોવું જોઈએ તો વાઉચર એટલે પણ યાદ રાખવાનું કે હિસાબો લખવા માટેનો પ્રથમ પગથિયું કોઈ હોય તો એ છે વાઉચર ત્યાર પછી અને બીજી વસ્તુ વાઉચર તમે બધા જોઈ લો છે બિલ બધા તમે જોઈ લો છે તો લખેલું હોય ને ઓકે તો વાઉચર એક પ્રકારનો ધંધાનું શું છે લેખે પુરાવો છે તમે કોઈ વ્યક્તિને માલ વેચ્યો હોય એની ખબર ક્યાંથી પડે બિલ હોય તો પડે ને એક પ્રકારનો લેખિત પુરાવો થયો તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે જથ્થાબંધ આપણે દુકાન ચાલે ઓકે હા તો એમાં ખબર ક્યાંથી પડે તો કે બિલ હોય તો બિલ એ શું છે લેખિત પુરાવો ગમે ત્યારે એને રજૂ કરી શકો પુરાવા તરીકે ક્યાંય ગંડો ઉટાળા થયા હોય રૂપિયા બાકી છે અને એની કોઈ પણ લેવડ દેવડ થઈ હોય તો ગમે ત્યારે તમે પુરાવા તરીકે રજૂ કરી શકો કારણ કે વાઉચર એ ધંધાકીય એકમનો એક લેખિત પુરાવો છે એનાથી થોડા આગળ વધીએ તો વાઉચર ની અંદર જે છે ને એ બે પક્ષકારો હોય છે એટલા બે પક્ષકાર હોય છે એક વાઉચર આપનાર હોય અને બીજું વાઉચર લેનાર અથવા તો સ્વીકારનાર જેને તમે લેવડ દેવડ કરી તમે માલ ખરીદ્યો તો સામે એક વેપારી છે ને એક બીજા તમે છો તો બે વ્યક્તિઓ થયા તો લેવડ દેવડ માટે જેમ બે વ્યક્તિની જરૂર પડે એ જ રીતે વાઉચરમાં પણ બે વ્યક્તિઓ જોઈએ બે પક્ષકાર જેને કહેવાય એક વાઉચર આપનાર હોય તો બીજો વાઉચર લેનાર પણ તમારી પાસે જે વાઉચર છે એ વાઉચર એક જ છે પણ એનો હેતુ અલગ અલગ છે અહીંયા લખ્યું છે એક જ વાઉચર ના જુદા જુદા હેતુઓ હોય છે એક જ વાઉચર એના જુદા જુદા હેતુઓ હોય જેમ કે તમે કોઈ જગ્યાએ મને ટ્યુશન ની જ વાત કરી આપણે તમે ટ્યુશન માં ફી ભરી તમે ટ્યુશન માં ફી ભરી તો ટ્યુશન માંથી તમને પોચ મળવાની સર પોચ આપશે લખેલી તમે જેટલા રૂપિયાની ફી ભરી હોય તો જો પોચ એક છે સાહેબ તમને જે પોચ આપી એ હવે આ પોચ બે વ્યક્તિઓ થયા બે પક્ષકાર થયા એક ટ્યુશન ના સાહેબ એક પોચ રૂપિયા લેનાર છે અને બીજા તમે રૂપિયા ચૂકવનાર છો જો પોચ એક જ છે પણ લેનાર માટે અને ચૂકવનાર માટે એ બે માટે હોય છે તો બંનેનો હેતુ ટ્યુશનના સાહેબ માટે એ જે પોચ છે એના રૂપિયા મળ્યા એનો હેતુ છે એના રૂપિયા મળ્યા એની જાણ રહે એનો હેતુ છે અને તમે એ રૂપિયા ચૂકવ્યા એની તમને જાણ રહે એનો હેતુ છે છે તો એક જ પોચ એક જ પાવતી એક જ વાઉચર પણ બંનેના હેતુ કેવા થયા અલગ અલગ અને સાહેબને ખબર પડે કે આ વિદ્યાર્થીની આટલા રૂપિયાની ફી મળી એની જાણ રહે અને તમને પણ યાદ રહે કે તમે આટલા રૂપિયા ભરેલા છે પોચ તો એક જ છે પણ બંનેના હેતુ જે છે એ કેવા થયા હોય છે જુદા જુદા હોય છે હવે તો આ વાત થઈ જુદા જુદા વાઉચર ના હેતુઓ તો તમે જોયું છે વાઉચર એ નથી જોયું હવે જોયું છે વાંધો નહીં ચલો જેને ના જોયું હું બતાવી દઉં વાઉચર તો અહીંયા આગળ આ એક વાઉચર છે બે 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 વાઉચર છે તમે જોઈ શકો છો દેખાય છે ને આપકો ઓકે આ બે છે એક પ્રકારનું બીજું કશું છે આને વાઉચર કહેવાય તો જેમ આપણા શરીરની અંદર
हाथ से, आंगळियों से, आँख से, नाक से, वाळ से, माथू से, मगज से, पग से, आ बधा आपणा शरीरना अंगो कहेवाय। तो ए रीते वाउचरमां पण एना अंगो होय। हा વાઉચરમાં પણ એના અંગો હોય, હવે એના અંગો એટલે શું? તો બીજું કઈ નહીં, વાઉચરની અંદર જે લખેલું હોય એ એના અંગો, બિલની અંદર જે લખેલું હોય એ એના અંગો। તો બિલની અંદર શું જોવા મળે? તો એક તો જુઓ અહીંયા આગળ નામ લખેલું છે દુકાનદાર, વાઉચર બનાવનારનું નામ છે, તો એક આ પહેલો અંગ કહેવાય એનું। પછી વાઉચર લેનારનું નામ છે, છે પેનથી લખ્યું છે, જુઓ આ બીજું અંગ કહેવાય। પછી વાઉચરનો નંબર લખેલો છે, આ એનું એક અંગ કહેવાય। પછી વાઉચર ક્યારે બનાવ્યું એની તારીખ વાર લખેલો છે, તો આ એનું અંગ છે। પછી રકમ લખી છે શબ્દમાં અને આંકડામાં બંનેમાં, એ આનું અંગ છે। પછી કઈ વસ્તુ ખરીદી એની વિગત લખી છે, કેટલા પ્રમાણમાં ખરીદી એના નંગ લખ્યા છે, છે એટલે કુલ રકમ તો છે। પછી આ બિલ બનાવનારની સહી કરેલી છે, તો આ બધા શું કહેવાય? વાઉચરના અંગો કહેવાય। તો પડી ગઈ કે ખબર વિદ્યાર્થી મિત્રો, વાઉચરના અંગો શું છે? આ જેમ આપણા અંગો છે એમ વાઉચરના પણ અંગો, બંને બિલમાં એ જ રીતે વસ્તુ હોય। હા પછી બિલ ની ડિઝાઇન જે છે એ બધા ધંધા વાઇઝ અલગ અલગ હોય, કોઈ વ્યક્તિને નામ આ બાજુ લખેલું હોય, કોઈને સેન્ટરમાં લખેલું હોય, કોઈ ધંધાની અંદર બિલ માટે બંનેની સહીની જરૂર પડતી હોય, વાઉચર બનાવનારની સહી અને વાઉચર લેનારની પણ સહીની જરૂર પડતી હોય, તો પછી એ ધંધા વાઇઝ અલગ। પણ કહેવાનો મતલબ કે જનરલી વાઉચરમાં આવી બધી વસ્તુ હોય, કેવી વસ્તુ હોય તો અહીંયા ધ્યાન રાખો, તમને સમજાવી દઉં કે વાઉચરમાં કેવી કેવી વસ્તુ હોય, તો અહીંયા જોઈ લો। જનરલી વાઉચરમાં આટલી વસ્તુ જોવા મળે, મને મળે કે વાઉચર આપનારનું નામ સરનામું હોય, વાઉચર લેનારનું નામ સરનામું હોય, વાઉચર નંબર હોય, એની અંદર તારીખ વાર લખેલો હોય, રકમ લખી હોય આંકડામાં કે શબ્દમાં, પછી એ વાઉચર બોલે તો બિલ, બિલ બનાવનારની સહી હોય, ક્યારેક બિલ લેનારની પણ સહી હોય, ક્યારેક જ જરૂર પડતી હોય એવા સંજોગોની અંદર દરેક જગ્યાએ બિલ લેનારની સહી હોતી, ગ્રાહકની સહી હોતી નથી। જનરલી બિલ બનાવનાર બોલે તો વેપારીની સહી હોય। પછી વાઉચરનો પ્રકાર, કયા પ્રકારનું વાઉચર છે, કયો વ્યવહાર તમે વસ્તુ ખરીદી છે, વસ્તુ વેચી છે, વેચી તો કઈ રીતે વેચી છે, રોકડેથી વેચી છે કે ઉધાર વેચી છે કે ખરીદી છે, તો એ વાઉચરનો પ્રકાર પણ એની અંદર જોવા, રૂપિયા ચૂકવ્યા તો કેટલા ચૂકવ્યા, કેટલા બાકી, બધું વાઉચર બિલની અંદર બધું હોય। ઓકે તો આ છે વાઉચરના જુદા જુદા અંગો। તો સરસ મજાની આ થિયરી અને આ એના અંગો, ઓકે તમે જો પછી તરત જ આપણે આગળ વાઉચરનો એક અગત્યનો ટોપિક લઈએ, અને એ ટોપિક છે વાઉચરના પ્રકારો, વાઉચરના પ્રકારો। તો તમે જુઓ ત્યાં સુધી બસ વાઉચરના પ્રકારો લઈએ, ત્યાં સુધી થિયરી વાંચો, તૈયાર કરો, હું રીમુવ કરી દઉં, યાદ કરો કે વાઉચર શું છે, તમારા મગજમાં કેવા કેવા પ્રકારના વાઉચર આવે છે એ યાદ કરો, જેથી તમને જલ્દી આ ટોપિક આવડી જાય। અને આમાં થિયરી છે, બાકી તો હિસાબો લખવા માટે તમને વ્યવહાર આપેલા જ છે, તમારે ક્યાંય બિલ ગોઠવાની જરૂર પડશે નહીં। ઓકે એ તો રિયલ લાઈફમાં તમારે જરૂર પડશે, જ્યારે તમે એકાઉન્ટ લખતા શીખશો ને ત્યારે, હા હિસાબો લખતા, હિસાબો તો શીખવા પડશે લખતા પહેલીમાં કમ્પ્યુટર ની અંદર, તો ત્યારે તમારે જરૂર પડશે જો તમે એકાઉન્ટન્ટ બનશો તો। ઓકે અહીંયા તો રેડીમેડ તમને આપેલા જ છે, વ્યવહાર કેટલા રૂપિયાનો માલ ખરીદો, આટલા તારીખે આ તારીખે આટલા રૂપિયાનો માલ વેચવો છે, બધી વસ્તુ કેટલા રૂપિયા ચૂકવવાના, બધું આપેલું જ છે। ઓકે તો આપણે વાત કરીએ વાઉચરના પ્રકારો, એમાં નંબર 1
વાઉચરના પ્રકારમાં આપેલું છે પહેલું જ વેચાણ બે. વેચાણનો બિલ તો કે જ્યારે ધંધામાંથી માલનું વેચાણ થાય ત્યારે જે બિલ બનાવે એને વેચાણનો બિલ કહેવાય. તો વેચાણનો બિલ બનાવવામાં ક્યારે આવે છે તો કે ખબર ક્યારે પડે કે આ વેચાણનો બિલ છે તો કે જ્યારે માલનો વેચાણ અંગે બિલ અથવા તો જેને ભરતિયું પણ કહેવાય બરાબર. અલગ અલગ નામ તો મેં તમને કહી દીધા છે. માલના વેચાણ અંગેનું બિલ એને કહેવાય વેચાણ બિલ. તો આ જ રીતે હવે તમને આગળનું પણ આવડી જાય ને. બીજું જે છે એ ખરીદ બિલ હોય. તો આવડી ગયું છે માલની ખરીદી અંગેનું બે. તમને કીધું હોય માલની ખરીદી અંગેનું બિલ એ શું છે તો ખરીદી બિલ. તમને કીધું હોય માલના વેચાણ અંગેનું બિલ એ શું છે તો કે વેચાણ બિલ. બાકી આ તો શબ્દ આવડી જાય પણ વાંધો નહીં. ત્યાર પછી નંબર ત્રણ માં આવે છે જમા ચીઠ્ઠી. જમા જો અહીંયા હું શું લખું છું જમા છે કોઈ ચટ્ટી નહીં વાંચે. ઓકે ત્યાર પછી ઉધાર ચીઠ્ઠી પાસ. ઊંઘમાં ઊંઘતા હોય તો ધ્યાન રાખજો જાગી જજો. ચીઠ્ઠી લખ્યું છે ચટ્ટી નથી લખ્યું. ઓકે જમા ચીઠ્ઠી અને ઉધાર ચીઠ્ઠી આ બંને એક પ્રકારની ચીઠ્ઠીઓ છે બિલ છે એક પ્રકારના. તો તમે ખરીદ પરત અને વેચાણ પરત ની વ્યાખ્યા જોઈ ગયા. યાદ છે ખરીદ પરત કોને કહેવાતું? ખરીદેલ માલ કોઈ પણ કારણસર પરત કરવામાં આવે તો એ ખરીદ પરત છે. વેચેલો માલ કોઈ પણ કારણસર પરત આવે તો એ વેચાણ. બસ તો એ જ છે ઉધાર ચીઠ્ઠી અને જમા ચીઠ્ઠી. જ્યારે તમારી પાસે તમે કોઈ ગ્રાહકને માલ વેચ્યો છે એ વેચેલો માલ પરત કરે છે કારણ ગમે તે હોય તો એ વેચાણ પરત. વેચેલો માલ પાછો આવે એ વેચાણ પરત માલ આવ્યો છે એનું જે બિલ છે ને એને જમા ચીઠ્ઠી કહેવામાં આવે છે. તો જમા ચીઠ્ઠી એટલે શું? તો કે વેચાણ પરત. જમા ચીઠ્ઠી એટલે કે વેચાણ પરત આવ્યાનું બિલ છે. અને ઉધાર ચીઠ્ઠી એટલે એનું ઓપોઝિટ ખરીદ પરત કર્યાનું બિલ છે. જો તમે વેચેલો માલ પરત કરો વેચેલો માલ પરત આવે તો પછી એ તમને જમા ચીઠ્ઠી અને ઉધાર ચીઠ્ઠી. ખરીદેલ માલ પરત કર્યો હોય તો ત્યારે ઉધાર ચીઠ્ઠી લેવડી પડે. ત્યાર પછી હવે તમે લોકો બેંકમાં ગયા હશો એના આધારે બીજા બે પ્રકાર છે. ગયા છો ને બેંકમાં રૂપિયા ઉપાડવા માટે કે રૂપિયા ભરવા માટે. તમારી પાસે એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ કશું છે નહીં, ખાલી ચેકબુક છે પાસબુક છે. હવે તમારે રૂપિયા ઉપાડવા છે તો શું કરવું? તમારે જ તમારા ખાતામાંથી ચેક લખવો પડે ને તમારા નામનો. તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા છે પણ કશું છે નહીં, એટીએમ હોય તો એટીએમ માંથી પડી ગયું. પણ તો એવા સંજોગોમાં પહેલાના સંજોગોમાં અત્યારે પણ ચેક લખવો પડે પોતાના જ નામનો. તો અહીંયા આગળ પાંચ નંબરનો જે ટોપિક છે એ છે ચેકનો અડધિયું. શું નામ છે? ચેક નો અડધિયું. અડધિયું બળધિયું નથી, અડધિયું. ચેક નો અડધિયું તો એ શેના માટે વપરાય છે? તો કે જ્યારે તમારે બેંકમાંથી નાણાં ઉપાડવા હોય તો તમારે ચેક લખવો પડે તો એ ચેક નો અડધિયું. એના બદલાનો જે તમને પુરાવો મળે છે એ તો આ બેંકમાંથી નાણાં
ઉપાડવા માટે જે બિન વપરાય એ છે ચેકનો અડધી અને બીજું તમારે નાણાં ઉપાડવાની રૂપિયા ભરવા છે તો તમારે 50,000 રૂપિયા તમારા ખાતામાં ભરવા છે તો શું કરશો અત્યારે તો એટીએમ છે ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય પણ નથી લો માની લો તો રૂપિયા ભરવા શું કરવું પડે આપણે સ્લિપ ભરવી પડે ને પેન સ્લિપ તો યાદ તો છે ને પેન સ્લિપ ઓકે તો એ વસ્તુ યાદ રાખજો અહીંયા લખો છો પેન સ્લિપ પેન સ્લિપ ક્યારે વપરાય તો કે જ્યારે તમારે બેંકમાં રૂપિયા ભરવા હોય ત્યારે તો અહીંયા આગળ લખું છું કે બેંકમાં નાણા ભરવા માટે હા જો હવે આ તમને જનરલી ખબર પડી જાય પણ આમાં થોડું યાદ રાખજો કે કશું અઘરું છે જ નહીં તમે બેંકમાં ગયા હો એટલે ખબર જ હોય તમારે તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા હોય તો ચેક લખવો પડે તમારા જ નામ એ ચેક મળી ગયું અને તમારા તમારા ખાતામાં રૂપિયા ભરવા છે તો પછી સ્લિપ ભરવી પડે ખબર પડે ને તો એ એ સ્લિપ ઓકે ત્યાર પછી 7 અને 8 અને 7 અને 8 જે છે એ તો બહુ સાદા અને સિમ્પલ છે એ છે સમજાવું ચાલો આટલું તો કે સમજાવ્યું થોડું ઘણું તો આપણે ટ્યુશન ના ફી ભરવા માટે એક સમજાવ્યું બે તમે તમે ટ્યુશન માં કે સ્કૂલ માં કોઈ પણ જગ્યાએ ફી ભરો છો તો એક રસીદ મળે પણ રસીદ બે પ્રકારની એક આપેલી રસીદ હોય અને મળેલી રસીદ હોય તો બે રસીદની વાત કરીએ આપણે આપેલી રસીદ અને બીજું મળેલી રસીદ આપેલી રસીદ જો હું ધંધાનો માલિક છું બરોબર હું તમને રસીદ ક્યારે આપું તમે મારી પાસે ટ્યુશન આવો છો બરોબર તો તમે જ્યારે ફી ભરો ત્યારે હું તમને પહોંચાડું બોલ ભાઈ તો મેં આપેલી રસીદ કહેવાય હવે તો હું મારા માટે વિચારું છું આપેલી રસીદ કોને કહેવાય તમે 10,000 રૂપિયા ફી ભરી અને મેં તમને 10,000 ની રસીદ આપી પહોંચ આપી તો મેં ક્યારે તમને રસીદ આપી જ્યારે મને નાણા મળ્યા ત્યારે હું મારા ધંધાનો વિચારું જ્યારે મારા ધંધામાં કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા મળે કોઈ ગ્રાહક છે ગ્રાહક પાસેથી રૂપિયા મળશે એને માલ વેચીશ તો ત્યારે મારે એને બિલ આપવું પડે તમે ફી ભરી તો મારે તમને પહોંચ આપવી પડે હું તમને પહોંચ ક્યારે આપું જ્યારે મને નાણા મળે ત્યાં તો આપેલી રસીદ શું છે તો કે નાણા મળ્યાનો પૂરા જ્યારે નાણા મળ્યા હોય તો તેના અંગેનો જે વાઉચર છે એનો પુરાવો છે એ છે આપેલી તો હવે મળેલી રસીદ વિચાર કરો તમને રસીદ મળી તમને ક્યારે રસીદ મળી તમે પહોંચ લીધી ને 10,000 ની કે તમને પહોંચ ક્યારે મળી તો જ્યારે તમે 10,000 રૂપિયા ભર્યા ત્યારે તો તમે નાણા શું કર્યા ચૂકવ્યા તો મળેલ રસીદ તમને રસીદ મળી 10,000 ની પણ તમે 10,000 રૂપિયા ચૂકવ્યા ને તો તમારા પાસે નાણા ચૂકવ્યા તો હવે ઓટોમેટિક ખબર પડી જાય કે નાણા ચૂકવ્યાનો પુરાવો કે નાણા ચૂકવ્યા અંગેનું વાઉચર એટલે આ મળેલી હશે નાણા મળ્યા અંગેનું વાઉચર હોય કે ના એનો પુરાવો હોય તો એ છે આપેલી રસીદ એટલે હવે તો આવડી ગયું ને કઈ અઘરું લાગ્યું કે અને ત્યાર પછી છેલ્લું એક છે એ છે ખર્ચના બિલો ખર્ચના બિલો હવે એ તો બધાને ખબર પડે ખર્ચના બિલો કોને કહેવાય કે જ્યારે તમે કોઈ રોકડે થી કે ચેક થી રૂપિયા ચૂકવ્યા હોય તો એ ખર્ચના બિલો કહેવાય ને તો એમાં કેટલું યાદ રાખવાનું કે રોકડે થી કે ચેક થી નાણા ચૂકવ્યા
તમે રોકડે થી કે ચેક થી નાણા ચૂકવો છો તો એનો પુરાવો એ છે ખર્ચ. તો આ છે વાઉચર ના પ્રકારો જે તમારે યાદ રાખવાના છે અને પ્રકારોમાંથી પ્રશ્ન પૂછાય. જો તમને પહેલા બે નું વાઉચર કીધું હોય તો ઓટોમેટિક આવે. કીધું હોય માલના વેચાણ અંગેનું બિલ એટલે એનું નામ જણાવો, માલના વેચાણ અંગેના બિલ નું નામ જણાવો તો પછી વેચાણ બિલ કહેવાય. માલની ખરીદ અંગેના બિલ નું નામ જણાવો તો ખરીદ બિલ કહેવાય. એ આવડે પણ હવે અહીંયા કીધું હોય પદ્ધતિમાં છે. વેચાણ પરત આવ્યાના બિલ નો પુરાવો એટલે શું? વેચાણ માલ, વેચેલો માલ પરત આવ્યો હોય, આખો પ્રશ્ન એવી રીતે પૂછાય. વેચેલો માલ પરત આવ્યો હોય ત્યારે કયો બિલ લખવામાં આવે છે? તો જમા ચિઠ્ઠી આવે, યાદ રાખો. ખરીદ પરત, ખરીદેલ માલ પરત કરીએ ત્યારે કયું બિલ? તો કે ઉદાર ચિઠ્ઠી. બેંકમાંથી નાણાં ઉકળવા માટેનો પુરાવો જણાવો, ચેક નો અડધી. બેંકમાં નાણાં ભરવા માટેનો પુરાવો જણાવો તો ટેન સ્લિપ. નાણાં મળ્યા અંગેની રસીદનું નામ જણાવો તો આપેલી રસીદ. નાણાં ચૂકવ્યા અંગેનો પુરાવાની રસીદનું નામ જણાવો તો મળેલી રસીદ. એ જ રીતે રોકડે થી ચેક થી રૂપિયા ચૂકવ્યા હોય તો ખર્ચના. તો આ યાદ રાખવાનું. હવે આ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે અથવા તો એનો હેતુ પૂછાઈ શકે અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછાય કે વેચાણ બિલ શેના માટે વપરાય છે તો એ કેવું લખવું પડે. તમને એમ પૂછાય ઉધાર ચિઠ્ઠી શેના માટે લખવામાં આવે છે તો વેચેલો માલ પરત આવ્યો હોય ત્યારે. તમને એમ પૂછાય પેન સ્લિપ ક્યારે ભરવામાં આવે છે, પેન સ્લિપ નો હેતુ શું? તો કે બેંકમાંથી નાણા ભરવા માટે. તમને એમ પૂછાય કે આપેલી રસીદ ક્યારે લખવામાં આવે? તો કે નાણા મળ્યા. તો બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો આ હતી વાઉચર ની બધી જ થિયરી અહીંયા આગળ આવી. બોલો હવે કે પ્રોબ્લેમ કરો. એકદમ ડિટેલ માં આપણે જોઈ લીધી ના જોઈ લીધી તો તમે પણ જોઈ લો. આજ નો હોમવર્ક આ છે, બીજો કે હોમવર્ક છે ને આ તમને દેખાય. અને અગાઉ જે પણ થિયરી જોઈ કે અને આ જે થિયરી દેખાય છે આ બધી તમને ખબર જ છે કેટલે કેટલી વખત લખવાની હોય છે કે એ તો પૂછવાનું હોય જ ને. ઓકે, બીજો એક્સ્ટ્રા આ કોઈ હોમવર્ક છે? તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.